હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ભલગામ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું। बनासकांठा जिला ना कांकरेज ना बलगाम टोल प्लाजा पर कर्मचारी द्वारा आंदोलन करवामां आव्युं। संपूर्ण भारत में टोल प्लाजा पर कर्मचारी द्वारा केन्द्र सरकार नीति सामे आंदोलन करवामां आव्युं। बनासकांठा जिला कांकरेज ना बलगाम खाते नेशनल हाईवे पर आवेला टोल प्लाजा पर टोल प्लाजा ना कर्मचारी द्वारा सरकार द्वारा टोल नाका पर जीपीएस लगावाना नियम ने लईने विरोध करवामां आव्यो हतो। વર્ષોથી ટોલ નાકા પર ફરજ બજાવતા કર્મચારીઓની રોજી રોટી છીનવાઈ જવાની ભીતીને લઈને તમામ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। जाएगा जी भाई, हमारे टोल पे 290 लोगों का स्टाफ है, उनका क्या होगा? सीधी बात है, जो नॉर्मल गरीब लोग हैं उनका क्या होगा? सब जीपीएस आ जाएगा, टोल बंद हो जाएगा, तो कितने लोग बेचा? एक टोल थोड़ी है, हज़ारों करोड़ों टोल है, उनका क्या होगा? तो वही बात है कि जीपीएस तो अभी तो जस्ट फास्टैग हुआ है, जीपीएस में तो अभी इम्पॉसिबल है, देखते हैं फिर भी क्या होता है। पूर्ण चीजें वागेला बलगम टोल प्लाजा सिक्योरिटी इंचार्ज जी, अमे वर्षों टोल चलाई रहा है, पटेल कंपनी हो, रिद्धि सिद्धि हो, आशीर्वाद हो, काल ईगल कंपनी चलाई रही है टोल, તેમાં અમે જે કર્મચારીઓ અમે સરકારને વિનંતી કરવા માગીએ છીએ કે જે ગડકરીજીએ વાહન મંત્રીએ વાત કરી કે અમે જીપીએસ લાવવા માગીએ છીએ, તો ટોલ પ્લાઝા અટલે જીપીએસ લગાવવામાં આવશે તો દરેકને ટોલ ભરવો પડશે, લોકલ ગાડી હોય કે ગમે તે ગાડી હોય, એનો અમને વિરોધ નથી। તો વિરોધ એ બાબતનો છે કે લાખો કર્મચારીઓ બેકાર થઈ જાય છે, એમની રોજગારી માટે સરકારે શું વિચાર્યું, એનો અમે વિરોધ અને આંદોલન કરી રહ્યા છીએ। ભારતભરમાં આજે 31 તારીખનું આંદોલન દરેક ટોલ પ્લાઝા ઉપર ચાલી રહ્યું છે। સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકારની નીતિ સામે આંદોલન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે કાંકરેજ તાલુકાના ભલગામે આવેલ ટોલ પ્લાઝા પર પણ તમામ કર્મચારીઓ એકત્રિત થઈને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો। મીડિયા સમક્ષ રોષ ઠાલવીને પોતાની વેદના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સાંભળવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા।